નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું આ પેપર સોલ્યુશન છે આપણે આગળના એક વિડીયોમાં જોયું હતું કે તે ભાગ એક હતો તેમાં આપણે એકથી ત્રીસ પ્રશ્ન જોયા હતા અને આજના આ વિડીયોમાં આપણે ત્રીસથી ઉપરના પ્રશ્ન જોવાના છીએ તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર વિડિયો પૂરેપૂરો જોવો અને મિત્રો જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આવા નવા નવા વિડીયો આ ચેનલ ઉપર લાવતો રહું છું અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણા પ્રશ્નો જોઈએ તો આપણો 31મો પ્રશ્ન છે કે વીજ ટ્રાન્સફોર્મર ખાલી જગ્યા પ્રવાહ પર કામ કરે છે કે વીજ ટ્રાન્સફોર્મર ખાલી જગ્યા પ્રવાહ પર કામ કરે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ઈ એસી કે વીજ ટ્રાન્સફોર્મર એસી પર કાર્ય કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બત્રીસમો પ્રશ્ન છે કે ખાલી વોલ્ટ થી ઉપર ઓપરેટ કરતાં સાધનનું અર્થિંગ કરવું જરૂરી છે કે કેટલા થી ઉપર ઓપરેટ કરતા સાધનને અર્થિંગ કરવું જરૂરી હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એકસો પચીસ કે એકસો પચીસ થી ઉપર ઓપરેટ કરતાં સાધનનું અર્થિંગ કરવું જરૂરી છે હવે મિત્રો આગળનો પ્રશ્ન છે મિત્રો આમાં કોઈ પણ આ પીડીએફમાં કદાચ ભૂલ રહી ગઈ હોય અને મારાથી પણ બોલવામાં ભૂલ થઈ જાય તો તમે કહેજો કે આ પ્રશ્ન ખોટો આ પ્રશ્નનો જવાબ ખોટો છે એટલે આપણે તેને સુધારવાનો પ્રયત્ન કરીશું તમે મને કમેન્ટ કરી અને કહી દેજો કે આ પ્રશ્ન ખોટો છે તો હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ કે વીજ ટ્રાન્સફોર્મર ક્ષમતા ખાલી જગ્યામાં માપવામાં આવે છે કે વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા શેમાં માપવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી કિલો વોટ એમ્પિયર એટલે કે કેવી એમાં માપવામાં આવે છે હવે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચોત્રીસ કે કેપેસિટર એકમ ખાલી જગ્યા કે કેપેસિટરનો એકમ તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને એટલે કે ફેરેડ અને માઇક્રોફેરેડ એ કેપેસિટરના એકમ છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંત્રીસ કે સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરમાં કુલિંગ માટે ખાલી જગ્યા વપરાય છે કે આપણે જોઈએ તો કે સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરમાં કુલિંગ માટે શું વપરાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે ઓઇલ કુલિંગ માટે ઓઇલ વપરાય છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ કે બેટરી ચાર્જ કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિ છે કે બેટરી ચાર્જ કરવા માટે કઈ પદ્ધતિ છે તેમાં જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને પ્રકાર એટલે કે એક એક સરખો કરંટ રાખીને અને બી એક સરખા વોલ્ટેજ રાખીને આ બંને પ્રકારથી આપણે બેટરી ચાર્જ કરવાની પદ્ધતિ છે હવે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર સાડત્રીસ એક્સએલ પીઈ એ ખાલી જગ્યા ખાલી જગ્યાનો પ્રકાર છે કે એક્સએલ પીઈ એ છે શેનો પ્રકાર છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કેબલ કે એક્સએલ પીઈ એ કેબલનો પ્રકાર છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર આડત્રીસ કે અવરોધ માપવા માટે ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે કે અવરોધ માપવા માટે કઈ પદ્ધતિ વપરાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે વિસ્ટન બ્રિજ અવરોધ માપવા માટે વિસ્ટન બ્રિજ પદ્ધતિ વપરાય છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કે પાવર ફેક્ટર એટલે કે ડબલ્યુ એસ અને નો કે પાવર ફેક્ટર કે ડબલ્યુ એસ અને નો તો તેમાં જવાબ આવશે ઓપ્શન પંદર અને સો કેવી એ ટ્રાન્સફોર્મરના એલ તરફના મહત્તમ એમ્પિયર ખાલી જગ્યા હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એકસો તેત્રીસ કે ઇલેવન કેવી એટલે કે અગિયાર હજાર બાસ ચારસો પંદર અને સો કેવી એ ટ્રાન્સફોર્મરના એલટી તરફના મહત્તમ એમ્પિયર એકસો તેત્રીસ હોય છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ કે વીજ ટ્રાન્સફોર્મરમાં બ્રિધર ખાલી જગ્યા ભાગમાં લગાવવામાં આવે છે કે વીજ ટ્રાન્સફોર્મર આપણે હોય છે તેમાં બ્રિધર કયા ભાગમાં લગાવવામાં આવશે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ઓઇલ કન્ઝર્વેટર ટેન્ક કે જે વીજ ટ્રાન્સફોર્મર હોય છે તેમાં ને ઓઇલ કન્ઝર્વેટર ટેન્કના ભાગમાં લગાડવામાં આવે છે હવે આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર બેતાલીસ કેપેસિટર કેપેસિટીને બતાવવા માટે ખાલી જગ્યા સંજ્ઞાનો ઉપયોગ થાય છે કે કેપેસિટીને બતાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી સી કેપેસિટીને બતાવવા માટે સી સંજ્ઞાનો ઉપયોગ થાય છે હવે આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 43 કે આર્મર કેબલમાં આર્મરિંગ માટે ખાલી જગ્યા સ્ટ્રીપ વપરાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી સ્ટીલ કે આર્મર કેબલમાં આર્મરિંગ માટે સ્ટીલ ટ્રીપ વપરાય છે મિત્રો આ પ્રશ્ન હું જલ્દી જલ્દી એટલા માટે બોલું છું કેમ કે આમાં પ્રશ્ન વધારે છે અને પછી વિડીયો લાંબો થઈ જશે એટલે હું જલ્દી જલ્દી પ્રશ્ન જોઈ લઈશ મિત્રો આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું પેપર સોલ્યુશન છે હવે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચુમ્માલીસ કે સો વો સો વોટના લેમ્પમાં સો વોટ ખાલી જગ્યા દર્શાવે છે કે જે સો વોટનો લેમ્પ હોય છે તેમાં સો વોટ શું દર્શાવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે વીજભાર કે સો વોટના લેમ્પમાં સો વોટ વીજભાર દર્શાવે છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ કે મકાનના સૌથી નજીકના ભાગે ભાગ અને ઇલેવન કેવી સુધી લાઇન માટે સલામત આડું અંતર ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ચાર ફૂટ કે આપણા મકાનના નજીકના નજીકના ભાગમાં ઇલેવન કેવી સુધી લાઇન માટે સલામતમાં આડું અંતર ચાર ફૂટ જેટલું હોવું જોઈએ હવે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર કે અર્થિંગ માટે સામાન્ય રીતે ખાલી જગ્યા વાયર વપરાય છે તો કે અર્થિંગ માટે કયો વાયર વપરાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી જીઆઈ નંબર આઠ કે અર્થિંગ માટે સામાન્ય રીતે જીઆઈ નંબર આઠ વાયર વપરાય છે હવે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચુડતાલીસ કે વીજ ટ્રાન્સફોર્મર ખાલી જગ્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે કે જે

કે પ્રવર્તમાન સમયમાં વીજ વીજ વિતરણ કંપની વીજળીનો તાર વીજળીના તાર માટે ખાલી જગ્યા કંડક્ટર વાપરે છે કે પ્રવર્તન સમયમાં વીજ વિતરણ કંપની વીજળીનો તાર માટે ખાલી જગ્યા કન્ડક્ટર વાપરે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઓલ એલ્યુમિનિયમ કે પ્રવર્તન સમયમાં વીજ વિતરણ કંપની વીજળીના તાર માટે ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટર

સોરી એકત્રીસ થી પચાસ પ્રશ્ન જોયા છે એવી રીતે આપણા પચાસ પ્રશ્ન પૂરા થયા તો આવા જ નવા નવા વિડીયો હવે આપણે આગળ લાવતા લાવતા રહીશું કેમકે હવે એક્ઝામ ખૂબ જ નજીક આવી ગઈ છે એટલે આપણે આવા પીજીવીસીએલ છે જેટકો છે તેના પેપર સોલ્યુશન કરતા રહીશું અને તે તેને લગતા વિડીયો લાવતા રહીશું તો મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો કે જેમને આની જરૂર હોય કેમ કે તેવા લોકો માટે પણ આ બધા વિડીયો આપણે બનાવીએ છીએ કે જેને ખૂબ જ જરૂર હોય છે એટલે તે લોકોને પણ તમે શેર કરતા રહેજો કે જે લોકો એપ્રેન્ડિસ અથવા તો એપ્રેન્ડિસ પૂરું થઈ ગયું છે તે લોકો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે લોકોને પણ આ કામ લાગે અને તમે જે લોકો આઈટીઆઈ કરે છે તે લોકોને પણ આપી શકો છો કેમ કે તે લોકો પણ હવે એપ્રેન્ડિસ કરશે ત્યારબાદ એપ્રેન્ડિસ પૂરું કરશે એટલે તેમને પણ આ જ તૈયારી કરવાની રહેશે એટલે બને તેટલું તમે આને શેર કરજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવે મળીએ આવતા વિડીયોમાં ધન્યવાદ